સુરતમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે ત્યારે શેરી અને ગલીઓમાં મોટી સંખ્યામાં લોકો પોઝિટિવ આવી રહ્યા છે અને હોસ્પિટલમાં ઇમરજન્સી બેડ ખૂટી પડતા તાત્કાલિક આઇસોલેશન સેન્ટર ઊભા થઈ રહ્યા છે સંક્રમણ વધવાની સાથે સ્મશાનભૂમિમાં પણ વેઇટિંગ ચાલી રહ્યું હોય હવે થોડો ઘટાડો નોંધાયો છે આ સમગ્ર વાતાવરણ વચ્ચે આજે વેડ રોડ ખાતે એક સોસાયટીમાં વાતાવરણને શુદ્ધ કરવા અને લોકોના સારા સ્વાસ્થ્ય માટે વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હિન્દુ શાસ્ત્રોમાં અનેક આધિ વ્યાધિમાંથી મુક્તિ માટે અલગ અલગ પ્રકારના યજ્ઞ કરવાની પરંપરાનો ઉલ્લેખ થયો છે સંક્રમણ કાળમાં વાયરસના કારણે દૂષિત થયેલ વાતાવરણને શુદ્ધ કરવા માટે વૈદિક પરંપરા મુજબ યજ્ઞ કરવામાં આવે તો તે વાયુ પ્રદૂષણમાં ઘટાડો કરી શકાય છે જેથી વેડ રોડ વિષ્ણુનગર સોસાયટી ખાતે વૈદિક પરંપરા અનુસાર યજ્ઞનું આયોજન કરીને વાતાવરણને શુદ્ધ કરવાનો પ્રયત્ન શરૂ કરાયો હતો જેમાં સોસાયટીના પ્રમુખ સહિત આગેવાનો જોડાયા હતા સોસાયટીના આગેવાનો ભેગા મળીને અમે નક્કી કર્યું કે આ વાતાવરણની અંદર જે મહામારી ફેલાઈ છે અને કોવિડ જે વાયરસ છે એના નાશ માટે અમે આપણે હિમાચલમાંથી લાવેલી આયુર્વેદિક જડીબુટ્ટીઓ વડે અમે હવનનું આયોજન કરેલું છે ગુગલનો ધૂપ છે કપૂર છે અને હિમાચલની આયુર્વેદિક જડીબુટ્ટીઓ છે એટલે સરકારી ગાઈડલાઈન મુજબ કોવિડ-19નું પાલન કરીને સરકારી ગાઈડલાઈન મુજબ અમે વાતાવરણમાંથી કોવિડ-19 વાયરસના નાશ માટે અમે એક ઋગ્વેદના મંત્રોચ્ચાર સાથે વિદ્વાનો બોલાવ્યા છે સંસ્કૃત પાઠશાળામાંથી અને અમે ત્યારથી 5 વ્યક્તિઓ ભેગા થયા છે સોસાયટીના આગેવાનો અને અત્યારે હવનનું આયોજન કરેલું છે